લોકસભાની ચૂંટણી માટે ભાજપે ઘોષણાપત્ર સમિતિની કરી જાહેરાત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બનાવાયા સમિતિના સભ્ય. સાબરકાંઠા લોકસભા ઉમેદવાર વિવાદ મામલે મુખ્યમંત્રી નિવાસસ્થાને 4 કલાક થયું મંથન, ડેમેજ કંટ્રોલ માટે અપાઈ સૂચના. લોકસભાની ચૂંટણીને લઈ ગોરધન ઝડફિયાની જાહેરાત, એક સાથે ભાજપના તમામ ઉમેદવારો નોંધાવશે ઉમેદવારી, 26 જંગી સભા યોજાશે. રૂપાલાની બે વાર માફી બાદ પણ ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, રૂપાલાની ટિકિટ રદ કરવા ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજની મહિલાઓની માંગ, કલેક્ટરને આપ્યું આવેદન. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત, 2 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સુધી વધારાની શક્યતા, 39 ડિગ્રીમાં અમદાવાદ અને 40 ડિગ્રીમાં શેકાયું.